હવે જો એક સંદેશો આપવો હોય કે ટૂંકમાં તમે જો સરકાર પર હો તો તમે શું કરો, ટૂંકમાં જવાબ જોઈએ છે, કેમ કે સમયનો અભાવ છે. હવે ચર્ચાને પણ તમે જો સેપરો. જી 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 રુઝાનબેન, જી રુઝાનબેન, તમે સરકારમાં હો તો શું કરો? જી ના, મારે સૌથી પહેલા આપણી બધી બહેનોને કેવું છે, કારણ કે સરકારમાં હો કે ન હો, કારણ કે અત્યારે જે રીતે ગંદી પોલિટિક્સ ચાલી રહી છે, યર ઇઝ નો એન્ડ ટુ ઇટ. પણ યસ, અગર સરકારમાં હો તો એટલું જરૂર કરું કે હું જલ્દીથી લેજિસ્લેશન પાસ કરું. પણ મારે બીજું ખાસ મારી બહેનોને કેવું છે, આપણે આમ તો રાણી ઝાંસીને આપણી બહેનોમાં મા દુર્ગાને બધા છે, આજ પછી બહેનોએ પ્રણ લેવાનું છે, વચન લેવાનું છે કે એટલીસ્ટ આપણે આપણી દીકરીઓ માટે કરી શકીએ છીએ, આપણી દીકરીઓને બચાવી શકીએ છીએ. ને સૌથી પહેલા જે અત્યારે આ ગંદકી દેખાઈ રહી છે, કઈ પોલિટિકલ ગંદકી મને બહુ દેખાઈ રહી છે, એટલે સૌથી પહેલા તમે જયારે વોટ આપવા જાઓ, મહેરબાની કરીને નેતા જોઈને પાર્ટી જોઈને વોટ આપવાનું બંધ કરી દો, કારણ કે બધી પાર્ટી એવી છે. હવે આ જાઓ કે જ્યાં જાઓ, મહેરબાની કરીને તમને ખબર પડે કે નેતા કલંકિત છે યા નેતા કામ નથી કરતો, તો તમે મહેરબાની કરીને એને વોટ નહીં આપો. ભલે તમે ભલે ભલે તમે કોઈ સારા નેતાને વોટ આપજો, નોટાનો થર્ડ ઓપ્શન આપજો, કારણ કે સારા હોતાને ભલે એક સિંગલ ઇન્ડિવિડ્યુઅલ માણસ હોય તમારો વોટ ભલે આમ લાગે કે વેસ્ટ જાય, પણ સારા નેતાને આપશો તો એટલીસ્ટ એને પ્રોત્સાહન મળશે અને બીજા ચાર નેતા ઉભા રહેશે. એટલે મહેરબાની કરીને હવે આ જ એક રસ્તો છે મારી પાસે, બીજો તો મને હાલ કોઈ રસ્તો દેખાતો નથી. જી સોનલબેન, એક જ લાઈનમાં તમે તમારી પાસેથી જાણવા માંગીશ. હું સરકારમાં હોઉં તો જાહેરમાં ફાંસી સજા